ક્લાસ થ્રીમાં જે રિઝનિંગ વાળું ચેપ્ટર આવે છે કોન્સ્ટેબલમાં આવશે તો એમાં પ્રશ્ન ખાસ થાય છે સત્તરસો લિપિયર નહીં થાય અઢારસો લિપિયર નહીં થાય ઓગણીસો લિપિયર નહીં થાય બે હજાર લિપિયર થશે હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંચેક વર્ષથી હું સ્ટડી કરું છું કે આપણું વિક્રમ સંવત કેટલું સાયન્ટિફિક છે અને તમારે એક વસ્તુ માર્ક કરવી તો કરી લેજો આ વર્ષે અધિક માસ હતો શિયાળો હજી પૈસો નથી તમે માર્ક કરજો શિવરાત્રી પછી ઓફિશિયલી શિયાળો પછી આપણે લિપિયર શું કામ આવે છે ખ્યાલ છે શું કામ કેટલો ટાઈમ લાગે છે પૃથ્વીને પ્રદક્ષિણા એમાં અલગ અલગ છે ત્રણસો પાસઠ દિવસ અને છ કલાક જે તમે કીધું એ રાઉન્ડેડ ઓફ છે એનો એકચ્યુઅલ ટાઈમ છે પાંચ કલાક અને અડતાલીસ મિનિટ ઓકે એટલે આમાં હજી બાર મિનિટ ઓછી તો દર અને રાઉન્ડ એડ ઓફ કરી અને ત્રણસો પાસઠ દિવસ છ કલાક કે છે કે પૃથ્વીને સૂર્યની પ્રદક્ષિણા ફરતા આટલો સમય લાગે તો એટલે દર ચાર વર્ષે છ કલાકને ગુણ્યા ચાર કરો તો ચોવીસ કલાક વધી જાય એટલે દર ચાર વર્ષે એક દિવસ એડ કરવામાં આવે છે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ ઓગણત્રીસ હવે આમાં એ જરાક મસ્તું એરર આવે તો ઘણા બધા વર્ષો એ છે ને એ એરર મોટો થઈ જાય એટલે બાર મિનિટ ગણો તો પાંચ વર્ષે એક કલાક અને ચોવીસ ગુણા પાંચ એટલે એકસો વીસ વર્ષે એક આખો દી ફાલતુ એડ થઈ જાય સમજાય છે તો આ લીપિયર એડ કરવાની પદ્ધતિ શરૂ થઈ હતી રોમનો એક રાજા હતો જુલિયસ સીઝર બહુ મોટો રાજા હતો તો એને અમુક સ્કોલર બેસાડ્યા હતા અને એના ટાઈમમાં છેતાલીસ બીસીમાં છેતાલીસ ઈસવીસન પૂર્વે એમાં આ લિપિયર મૂકવાનું શરૂ થયું અને બાર એડીથી વ્યવસ્થિત લિપિયર મુકાવવાનું શરૂ થયું કે પછી તો એ લોકોએ વ્યવસ્થિત કરી નાખ્યું પછી લગભગ સોળમી સદી આસપાસ આ ડિસ્ક્રેપન્સી આ જે ગડબડી થઈ હતી એ દેખાણી અને એક પોપ હતા ક્રિસ્ટિયાનીટીના એનું નામ છે ગ્રેગરી આપણું જે ગ્રેગરિયન આપણે જે કેલેન્ડર અત્યારે ફોલો કરીએ છીએ એ ગ્રેગરીના નામ ઉપરથી છે તો એ ગ્રેગોરિયન કેલેન્ડર કહેવાય છે તો એ પોપ હતા ગ્રેગરી તેરમો ઓકે તો એણે કીધું કે પંદરસો બ્યાસી આસપાસ એને આ ભૂલ દેખાણી કે ભાઈ અત્યારે આ વસ્તુ બહુ આગળ થઈ ગઈ છે તમે સમજો જો લીપિયર નો એડ કરો તમે તો લગભગ અંદાજિત છે કે અઢીસો બસો અઢીસો દિવસે છે ને તમારું બસો અઢીસો વર્ષે તમારું કેલેન્ડર સારું એવું પાછળ ગયું હોય અને લગભગ સાડા સાતસો વર્ષે તો આખી સિઝન ચેન્જ થઈ ગઈ હોય એટલે કેટલું થાય ગણો તમે આ એક દી નો એડ કરો દર વર્ષ દર ચાર વર્ષે એક દિનો એડ કરો તો દર એકસો વીસ વર્ષે એક મહિનો બરાબર એક મહિનો પાછળ થઈ જાય સાતસો વીસ વર્ષે કરો તો એને ગુણ્યા ત્રીસ ગુણ્યા છ તો એકસો એંસી દિવસ તમારું કેલેન્ડર ગડબડ થઈ જાય એક્ઝેક્ટ અડધો વર્ષ એટલે આપણે ફરક નથી પડતો કારણ કે આપણે ચંદ્ર વર્ષ ફોલો કરીએ છીએ સંક્રાંતમાં પડે એક સંક્રાંત અત્યારે આપણે શિયાળામાં મનાવીએ છીએ તો એ ઉનાળામાં વહી જાય વેસ્ટર્ન વર્લ્ડને બહુ તકલીફ થાય કારણ કે લોકો સૂર્યનું કેલેન્ડર ફોલો કરે છે ચંદ્રનું કેલેન્ડર બહુ સાયન્ટિફિક છે મેં એક એનો વિડીયો અલગથી મૂકેલો છે વિક્રમ સંવત અને શક સંવતમાં શું ફરક છે જોઈ લેજો હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંચેક વર્ષથી હું સ્ટડી કરું છું કે આપણું વિક્રમ સંવત કેટલું સાયન્ટિફિક છે અને તમારે એક વસ્તુ માર્ક કરવી તો કરી લેજો આ વર્ષે અધિક માસ હતો શિયાળો હજી પૈતો નથી નહીતર પહેલી માર્ચ સુધી આ જે આપણે હજી ધાબળા જે પહેલી માર્ચે મૂકવાના ચાલુ કર્યા એ વેલા મુકાઈ ગયા હોય તમે માર્ક કરજો શિવરાત્રી પછી ઓફિશિયલી શિયાળો પચશે આ વખતે શિવરાત્રી આઠ માર્ચની છે તો આપણું ચંદ્રવર્ષ છે આપણું જે લોની સોલર કેલેન્ડર કહેવાય છે બહુ સાયન્ટિફિક છે અને આપણામાં અંગ્રેજો એક ઓલું મગજમાં નાખી ગયા કે ભારતીય જે હોય એ બધું પછાત જ હોય અને ધોળિયાઓ કરે એ જ સારું હોય ઓકે એમાં મેં તો એવા આર્ટિકલ વાંચ્યા છે કે હવે વિક્રમ સંવતની જરૂર શું છે હવે બધા ગ્રેગોરિયન કેલેન્ડર જ વાપરે છે તો ટ્વિટર ઉપર એક ડિબેટ થતી હતી તો મેં બહુ મસ્ત જવાબ વાંચો કે એક મા બહુ ઠેઠ દેશી માણસે કીધું જો લોટા સંડાસ ઉપયોગ કરતી વહી ખાને ક્યાં ઓકે કીધું પૂછી લેજો ઘરે મુંડન માટે કયું કેલેન્ડર જોવાય છઠ્ઠી માટે કયું કેલેન્ડર જોવાય સીમંત કરવા માટે કયું કેલેન્ડર જોવાય લગ્ન માટે ચંદ્ર વર્ષ જ જોઈએ આપણે સાહેબ તો હજી આપણે વૈદિક પદ્ધતિ ફોલો કરીએ જ છીએ ઓકે તો અને થર્ડ રિચેસ થાવ દુનિયા ફોલો કરશે તમે નહીં ઓકે દસ ટ્રિલિયન ડોલરે પોચો દુનિયા ફોલો કરશે વૈદિક પદ્ધતિ કારણ કારણકે પૈસાદાર જે કરતા હોય બધા કરે તમે એટલે જ કરો છો કે પૈસાદાર છે ઓકે તો એ લોકોને બહુ ગડબડી થઈ જાય એને ક્રિસમસ આવી જાય ઉનાળામાં કારણ કે ક્રિસમસ ડિસેમ્બરમાં ડિસેમ્બર ફરતી ફરતી ઉનાળામાં વહી ગઈ હોય ઓકે તો એ લોકોને બહુ તકલીફ થઈ જાય એટલા માટે આ લીપિયર નાખવાની પદ્ધતિ છે પણ આ ઈ ફૂલ પ્રૂફ નથી તો ગ્રેગરીએ પંદરસો બ્યાસીમાં આ ગોયતું કે ભાઈ આપણે છે ને આ આ રાઉન્ડ ઓફ કરીએ છીએ અને બાર મિનિટ એટલે એણે કીધું આપણું કેલેન્ડર દસ દિવસ પાછળ હાલે છે તો એણે એ દિવસ નક્કી કર્યો તો ચાર ઓક્ટોબર પંદરસો બ્યાસીના દિવસે એણે કીધું આપણે સીધા દસ દી ઠેકડો મારીએ છીએ તો પંદરસો બ્યાસીમાં પાંચ ઓક્ટોબર આવી જ નહીં ચાર ઓક્ટોબર પછી સીધી પંદર ઓક્ટોબર આવી તો એનું સમાધાન શું કાઢ્યું એ લોકોએ દર સો વર્ષે એક દિવસ એક્સ્ટ્રા એડ થાય છે આમાં સમજાય છે તો હવે એ લોકોએ શું સમાધાન કર્યું આ તમારી પેલી ક્લાસ થ્રી વાળી જે સીસીઈ જે કે છે બધા શું કામ સીસીઈ કે મને ખબર નથી તમારી ક્લાસ વનવાળી એ સીસીઈ જ છે હો કમ્બાઇન્ડ સિવિલ સર્વિસ એક્ઝામ એટલે એક જ થયું બે હો તો કમ્બાઇન્ડ કોમ્પિટેટિવ એક્ઝામ એ એ થયું બે ક્લાસ થ્રીમાં જે રીઝનિંગવાળું ચેપ્ટર આવે છે કોન્સ્ટેબલમાં આવશે તો એમાં પ્રશ્ન ખાસ પૂછાય છે કે હમણાં તમે કદાચ જોયું શતાબ્દી કઈ સોરી કઈ શતાબ્દીવાળું લિપિયર નથી તો પછી એ લોકોએ શું કર્યું સોળસો આસપાસ આ વસ્તુ નક્કી થઈ હતી તો એ લોકોએ કીધું દર ચારસો વર્ષે છે ને લિપિયર રાખીએ અને સત્તરસો લિપિયર નહીં થાય અઢારસો લિપિયર નહીં થાય ઓગણીસો લિપિયર નહીં થાય બે હજાર લિપિયર થશે એટલે એવા વર્ષો જે સોથી વિભાજ્ય છે સોથી ડિવિઝિબલ છે એ લિપિયર નહીં હોય પણ પાછા ચારસોથી ડિવિઝિબલ છે ઈ લિપિયર હશે એની પાછળ કોઈ સાયન્ટિફિક કનેક્શન નથી એની પાછળ કેલ્ક્યુલેશન ખાલી આ જ છે કે આ છ કલાક ગણો છો ને એમાં બાર મિનિટ રાઉન્ડ ઓફ કરી છે તો એ બાર મિનિટ આપણે હમણાં જોયું સો વર્ષે એકસો વીસ વર્ષે એક દી એક્સ્ટ્રા થઈ જાય બરાબર તો આ એક છે આટલું જાણકારી લીપીયરની બરાબર ક્લિયર બધાને